હેલો ફ્રેન્ડ્સ, જો હું આવી ગઈ તમારી વચ્ચે પાછી તમારો મનગમતો વિષય ચિત્રકામ લઈને. બાળ મિત્રો, આજે આપણે આપણા ચિત્રકામના પ્રિયડની અંદર આજના આપણા આ વિડીયોની અંદર આપણે અક્ષરલેખન કરીશું. બાળ મિત્રો, અક્ષરલેખન કરવાની ખૂબ મજા આવવાની છે. હા, તો ચલો તમારી કેતન ચિત્રકલા કાઢી લો. તમારી કેતન ચિત્રકલાની અંદર આવી રીતે અક્ષરલેખન આપ્યું છે. મળ્યું તમને? હા, મળી ગયું હશે. બાળ મિત્રો, જો એની અંદર દ, ક્ષ અને નીચે જો જ્ઞા, ન લખ્યું છે ને, તો અહીંયા આપણી આ બધી તૂટક રેખાઓને જોઈન્ટ કરીને આપણે દ, ક્ષ, જ્ઞા, ન કરવાના છે કમ્પ્લીટ. ને એને સરસ મજાની બોર્ડર પણ આપવાના છે. ને પછી આપણે બધાને જે કરવાનું ગમે ને તે કરવાના છે. શું? કલર. વાવ, મને ખબર છે તમને બધાને રંગ પૂરવાનો ખૂબ ગમે છે. તો રેડી છો ને? આપણે આજે સમય બિલકુલ પણ વેડફવાના નથી અને સરસ મજાનું આ અક્ષરલેખન કમ્પ્લીટ કરીએ અને મજા કરીએ. બરાબર ને? તો ચલો. તો બાળમિત્રો, આપણે અક્ષરલેખન ચાલુ કરીએ. જો હું પહેલા દ ના આ બધા ડોટ જોડી રહી છું પેન્સિલની મદદથી. બાળમિત્રો, એકદમ સાવચેતીથી આપણે આ દ જોડીએ. બાળમિત્રો, આની અગાઉ પણ આપણે અક્ષરલેખન કર્યા છે. બાળમિત્રો, આગળ પણ તમે રમતની અંદર રંગ પૂર્યો હતો ને? હવે બાળમિત્રો, આ બોર્ડર મેં અહીંયા બાંધી. હવે આપણે ઉપરથી નીચે આવીશું. જો હું ઉપરથી નીચે આવી, અને હવે આ બની ગયો મારો દ. બાળમિત્રો, એ જ રીતે આપણે અહીંયા બીજો મૂળાક્ષર કરીએ. જો બાળમિત્રો, મારો આ મૂળાક્ષર કમ્પ્લીટ થઈ ગયો. બાળમિત્રો, જો દ, ક્ષ થયું ને, હવે એ જ રીતે પેન્સિલથી તમારે અહીંયા જ્ઞા, ન કરવાનું છે. બાળમિત્રો, હવે મેં આ પેન્સિલ પડે બધા ડોટ જોઈન્ટ કર્યા છે, એને હું સ્કેચપેનની મદદથી બોર્ડર બનાવું. હું પહેલાં દની બોર્ડર બનાવી રહી છું. આ બધા ડોટ એકદમ ધ્યાનથી કરવાના છે. બાળકો, આવું કરવાથી તમને શું ફાયદો થાય તમને ખબર છે? આપણી એકાગ્રતા વધે છે. હા, એકાગ્રતા તો હોવી જ જોઈએ. બાળમિત્રો, તમારે નીચેથી દ નથી બનાવવાનો, હા ઉપરથી સ્ટાર્ટ કરવાનું છે, જે રીતે ટીચરે કર્યું. અહીંથી પૂરું કરીને અહીંથી જ સ્ટાર્ટ કરવાનું છે. ક્ષની અંદર પણ એ જ રીતે. જો બાળમિત્રો, થઈ ગયું. બાળમિત્રો, હવે આપણે દની અંદર રંગ પૂરીશું. બાળમિત્રો, અત્યાર ઘડી તો આપણે રંગ પૂરતા હતા, પણ આજે હું તમને થોડુંક અલગ રીતે રંગ પૂરતા શીખવાડીશ. બાળમિત્રો, જો અહીં હું ફૂટપટ્ટી મૂકું છું, એની અંદર એકદમ ઝાંખી લાઈન દોરું છું. ખાલી આપણે જ દેખાય. હવે આની અંદર આપણે રંગ પૂરીશું.
હવે હું આ દની ઉપર જે આ લાઈન કરી છે એની બહાર નહીં આવવું જોઈએ, જેમ કે આ રીતે. મને ખબર છે તમને નવું નવું કરવું ખૂબ ગમે છે, તો આપણે આજે નવી રીતે રંગ પૂરવાના છીએ. આપણે આ દક્ષની અંદર બે રંગ પૂરીશું. હા, આ દની અંદર આપણે બે રંગ પૂરીને હું તમને બતાવીશ. એવી જ રીતે તમારે બાકીના મૂળા અક્ષરની અંદર પણ રંગ પૂરવાનો રહેશે. બાળમિત્રો, જો આ જે મેં લાઈન દોરી હતી એની બહાર જવા દેવાનું નથી. હવે હું ત્યાંથી જ રંગ પૂરીશ. એકદમ સાવચેતીથી. જો બાળમિત્રો, કેવો બે કલર સરસ મજાનો લાગે છે. આ થોડોક કલર અહીં પૂરી દેવાનો. જો કેવો સરસ લાગે છે ને બે કલર પૂર્યો એ. તો બાળમિત્રો, તમારે એ જ રીતે આ બાકીના મૂળા અક્ષર છે તેમાં કરવાનું. આ જ્ઞાનની અંદર પેન્સિલ વડે પહેલાં બધા ડોટ જોડવાના, પછી સ્કેચ પેન કરવાનો, અને આ રીતે ડબલ રંગ પૂરવાની પ્રેક્ટિસ કરવાની. તો મજા આવી ને. આગળ બીજું અક્ષર લેખન કરવું છે મારી સાથે. હા, તો જુઓ બાળમિત્રો, તમારી કેતન ચિત્રકલાની અંદર એની સામેના પેજની અંદર મિત્ર આપ્યું છે ને, તેની અંદર આપણે પેન્સિલથી બધા ડોટ જોડીશું અને એની અંદર સ્કેચપેનથી બોર્ડર કરીશું અને રંગ પૂરણી કરીશું. ને નીચે જો લખ્યું છે પ્રિયા, તો આપણે આ બધાની અંદર પેન્સિલ વડે તમારે બધાએ બોર્ડર કરવાની છે, પછી સ્કેચપેનની મદદથી એની બોર્ડર કરવાની છે, અને પછી આપણે કલર પૂરવાનો છે. બાળમિત્રો, આગળ આપણે નવો કલર પૂર્યો, એવી જ રીતે હું આ મિત્રની અંદર તમને બીજી રીતે કલર પૂરતા બતાવીશ. તો પહેલાં આપણે મ કરીશું. બાળમિત્રો, હું આ બધા ડોટ જોડી રહી છું. બાળમિત્રો, જો મેં મિત્રની અંદર પેન્સિલ વડે બધા ડોટ જોડી દીધા. હવે હું સ્કેચપેનની મદદથી એની બોર્ડર કરીશ. બાળમિત્રો, આપણે સ્કેચપેનની મદદથી બોર્ડર કરી લીધી, ને હવે મેં અહીંયા વચ્ચે ફૂટપટ્ટીની મદદથી ત્રાંસી લાઈન મને દેખાય એવી દોરી દીધી છે. બાળમિત્રો, આની અંદર આગળ દની અંદર આપણે જુદો જુદો વચ્ચેથી કલર પૂર્યો હતો ને, તો આમાં આપણે ત્રાંસી લાઈન કરીને જુદો જુદો રંગ પૂરીએ. હું અહીં કેસરી રંગ પૂરી રહી છું. યાદ રાખજો કે આપણે પેન્સિલથી મીના ભાગ પાડી દીધા છે. હા, અને એની અંદર સરસ મજાનો રંગ પૂરીએ છીએ. બાળમિત્રો, આ રીતે મેં ઉપર કેસરી રંગ પૂર્યો. હવે આ જે નીચે જે છે એની અંદર હું પીળો રંગ પૂરી રહી છું. ધ્યાનથી રંગ પૂરવાનો અને એક જ દિશામાં પૂરવાનો. કશે પણ તમારો કલર બાકી નહીં રહી જાય એનું ધ્યાન રાખવાનું. મિત્રો, તમારે પણ આ જ રીતે ડબલ શેડમાં રંગ પૂરવાના છે. હા, ડબલ રીતે રંગ પૂરવાના છે બાકીના ચિત્રમાં, મિત્ર અને પ્રિયામાં. બાળમિત્રો, આજે આપણે રંગ પૂરતા બે રીતે શીખ્યા. તમે જુઓ, અહીંયા દની અંદર અને મીની અંદર આપણે જુદી જુદી રીતે રંગ પૂર્યો છે. તમે પણ આ જ રીતે તમારો મનગમતો કલર બે લઈને સરસ મજાનું ચિત્ર પૂર્ણ કરજો. હા, તમારું અક્ષર લેખન પૂર્ણ
કરજો અને જ્યારે પણ આપણે પાછા મળીશું ત્યારે તમારે મને આ બતાવવાનું છે કે તમે કઈ રીતે અને તમારા કયા મનગમતા રંગથી રંગ પૂર્યો છે. ઓકે, તો બાળ મિત્રો આ ધ્યાનથી કરજો. આનાથી શું વધે છે? આપણી એકાગ્રતા. અને આપણે આ બધા ડોટ જોડવાથી આપણા અક્ષર સારા આવે છે, એટલે મરોળદાર આપણા અક્ષર બને છે. હા, આપણે મરોળદાર અક્ષરથી લખી શકીએ છીએ અને એકાગ્રતા પણ આપણી વધે છે. એટલે તમારે બધાએ આ ડોટ પૂર્ણ કરવાના છે પેન્સિલની મદદથી, પછી એની પર સ્કેચ પેન કરવાની છે અને એની અંદર આ રીતે ડબલ શેડની અંદર રંગ પૂરવાનો છે. તો બાળમિત્રો, હું આશા રાખું છું તમને આ રીતે રંગ પૂરણી કરવાની ખૂબ મજા આવી હશે. તો હવે પાછા આપણે જ્યારે મળીએ ત્યારે તમે મને આ બતાવજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને મજા કરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.